કેમ છો બધા? મજામાં ને? પહેલા શું બોલશું આપણે? ગુડ મોર્નિંગ. ઓકે, રેડી થઈ ગયા બધા? હે, વર્કબુક, પેન્સિલ, કલર બધું લઈ લીધું ને? હે, સરસ. તમને એમ થતું હશે કે આ ટીચર તો રોજ આવીને પેન્સિલ, વર્કબુક ને કલર અને આવું એક એક કરાવ્યા રાખે, બરાબર? પણ આ ફરજિયાત આપણે કરવું જ પડે એવું છે, કારણ કે આ કેટલા સુધી છે? એ થી ઝેડ, જેમાં આપણે જી સુધી પહોંચ્યા. ઓકે, તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે શું જોયું હતું? એફ જોયો હતો ને? હે, એ ફોર એપલ જોયું હતું ને? એમ આપણે એફ સુધી શીખ્યા હતા. એફ ફોર ફેન, બરાબર? તો હવે આપણે શું લેવાનું છે? જી, જી શીખવાનો છે. ઓકે, તો ચાલો, રેડી થઈ ગયા બધા? હે, તો ચાલો તમારી વર્કબુક ઓપન કરો, બરાબર? હવે હું તમને વર્કબુક નહીં બતાવું, તમને ખબર છે ને તમારી વર્કબુક કઈ છે? તો ચાલો વર્કબુક ઓપન કરો, એની અંદર જી કાઢો. ચાલો વર્કબુકની અંદર ખબર પડી જી ક્યાં છે. રોજ હું તમને બતાવું છું ને કે જુઓ આ પેજ નંબર, આ કાઢો, બરાબર? હવે તમારે જાતે શીખવાનું છે, બરાબર? તમે મોટા થઈ ગયા ને હવે? હે, તો ચાલો જી ઓપન કરો વર્કબુકની અંદર. ચલો, કરી લીધું બધાએ ઓપન, બરાબર? જ્યાં આવું આવે જી, જી ફોર ગન આવે ત્યાં અટકી જવાનું, બરાબર? તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ. રેડી થઈ ગયા બધા? પેન્સિલ લઈ લીધી હાથમાં? ઓકે, તો ચાલો હવે તમારે કહેવું પણ ન પડે કે શું કરવાનું છે, બરાબર? તમે બોલો શું કરશું. તો કે પહેલા જીમાં કલર, તો એ તો આપેલો જ છે, બરાબર? ચાલો, થઈ ગયું, આ થઈ ગયો આપણો જી. હવે શું કરવાનું છે? આ જે ગન છે ને, ગન, હે, જી ફોર શું કહેવાય? ગન, જી યુ એન, ગન એટલે બંદૂક, બરાબર? જી ફોર ગન. તો તમારી વર્કબુકની અંદર જે ગન છે ને, ચાલો એને પહેલા ડ્રો કરી લઈએ. ઓકે, ડ્રો કરવું એટલે કે દોરવું, ગૂંટવું, બરાબર? તો ચાલો તમે પણ ગૂંટો. ચાલો, કરો છો ને બધા? હે, સરસ, વેરી ગુડ. ચાલો બતાવો તો તમે વર્કબુકમાં કયો જી ઓપન કર્યો, બરાબર? હા, સરસ, આવડી ગયું ને હવે બધાને? હે, ચાલો તો સ્ટાર્ટ કરીએ આપણે. ચલો, ચાલો ડ્રો કરીએ, ગૂંટીએ. શું છે? જી ફોર ગન. શું છે? જી ફોર ગન. ઓળખો છો ને બધા ગન? હે, કોની પાસે ગન હોય બોલો તો? પોલીસમેન હોય ને, જે પોલીસમેન હોય એની પાસે ગન હોય, જોઈ છે ને બધાએ? હે, ગાર્ડ હોય એની પાસે પણ ગન હોય. પછી દિવાળીમાં ફટાકડી ફોડવા માટે પણ ગન આવે છે, આવે છે ને? લઈ આવો છો ને તમે બધા? હે, તો આ થઈ ગઈ આપણી ગન, બરાબર? તમે પણ કરો છો ને? હે, ચાલો, બરાબર છે ને? હે, ચલો, તો જુઓ આપણે જીમાં જે કલર પૂરેલો હતો એ જી કર્યો, પછી આપણે ગન કરી. તમારે ગનમાં કલર પણ પૂરવાનો છે. ઓકે, કલર પૂરવો બહુ ગમે છે ને બધાને? હે, એટલે જ કેટલા બધા ચિત્રો આવે છે, રોજ એક એક પેજ ઉપર એક ચિત્ર તો હોય જ જેમાં તમે કલર કરી શકો, બરાબર? હજુ રહી ગયું છે આપણો આજે જી આપણે શીખવાનો છે ને,
ઈજી આપણે ડ્રો કરવાનો છે. ચાલો ડ્રો એટલે કે ગૂંટવાનો છે, ટપકા ટપકા જોડવાના છે. આ થઈ ગયો આપણો જી. તમને તમે બધા કરો છો ને, હે થઈ ગયો બધાને જી? બરાબર. શું કરવાનું છે? પહેલા સી કરવાનો, પછી આમ લઈ લેવાનો, પછી આમ આડી લીટી કરવાની, અને પછી આમ. થઈ ગયો? ચાલો પહેલા સી કરી દો, પછી આમ કરો. પહેલા સી કરી લીધો, પછી સીધી રેખા, હા પછી આડી રેખા, અને પછી આમ. થઈ ગયો જી? ઓકે. ચાલો હવે અહીંયા પણ આપણે પ્રેક્ટિસ કરી લઈએ. તમારી વર્કબુકની અંદર આવી છે ને લાઈન, હે એની અંદર પણ જુઓ ગૂંટવાનું છે. આજે હું તમને વર્કબુક બતાવીશ જ નહીં. ઓકે, તમારે જાતે જ શોધવાનું ને જાતે કરવાનું. બરાબર. મોટા થઈ ગયા ને હવે, હે ન આવડે તો કહેવાનું, તો શીખવાડીશ તમને. બરાબર. ચાલો આ જી પણ ગૂંટીએ આપણે. આ રીતના આપણે જી કરવાના છે. આવડશે ને બધાને? હે કેટલે સુધી પહોંચ્યા બધા, બતાવો મને. ચાલો ક્યાં સુધી કર્યું તમે? અરે વાહ, બહુ સરસ કર્યું હો. આજે તો મેં પણ તમને વર્કબુકમાં કીધું નથી કાંઈ, તો પણ તમે જાતે જાતે શોધીને સરસ કર્યું છે. એકદમ ફાઇન, મસ્ત. તમને બધાને હું ચોકલેટ આપીશ. ખાવી છે ને ચોકલેટ? હે કેમ? કારણ કે તમે આવું સરસ સરસ દોરો છો, કલર પૂરો છો. હે જ્યારે તમે મને હોમવર્ક બતાવવા આવશો ને, ત્યારે હું તમને ચોકલેટ આપીશ. ઓકે. ચાલો તો બધાને આવડે છે ને? આપણે ક્યાં સુધી શીખ્યા બોલો તો? એ થી જી સુધી. બરાબર. તો ચાલો એકવાર બધા પેલા અદબ વાળીને બેસી જાઓ. ચાલો અને હું બોલાવું એમ બોલજો. ઓકે. ચાલો તો રેડી, 1 2 3. તો ચાલો બોલજો. એ ફોર એપલ, બોલો. એ ફોર એપલ. બી ફોર બોલ. સી ફોર કેટ. ડી ફોર ડોગ. ઈ ફોર આઈ. એફ ફોર ફેન. જી ફોર ગન. બરાબર. અહીં સુધી આપણે શીખ્યા. જ્યારે પણ આપણે નવો શબ્દ શીખીએ ને, ત્યારે આપણે આ રીતનું ત્યાં સુધી એબીસીડી લખી લેવાની. એ બી સી ડી ઈ એફ જી. બરાબર. આ રીતના લખી લેવાનું, એટલે આપણને યાદ રહી જાય કે એ થી જી સુધી આપણે શીખ્યા. તમારે તમારી જે નોટબુક હોય ને વધારાની, બરાબર, અથવા તો સ્લેટ હોય તમારી પાસે, એની અંદર તમારે પ્રેક્ટિસ કરવાની. ઓકે. તો આવડશે ને બધાને લખતા જી સુધી? હે સરસ. ચાલો તો હવે બીજું આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. તમારે હોમવર્કમાં શું કરવાનું છે બોલો? તો કે કલર પૂરવાના અને જીની પ્રેક્ટિસ કરવાની. તો ચાલો હોમવર્ક લખી લ્યો. કલર પૂરવા અને જીની પ્રેક્ટિસ કરવી. આ તમારું હોમવર્ક. બરાબર. તો હોમવર્ક લખી લેજો. ઓકે. જીની પ્રેક્ટિસ કરવાની છે. ઓકે. તો ચાલો કોઈને કાંઈ પણ કન્ફ્યુઝન હોય તો કહેવાનું. ઓકે. બાકી તમે બધા હોશિયાર જ છો, બહુ સરસ આવડે છે. તો હવે આપણે આગળના લેક્ચરમાં બીજું જોઈશું. ત્યાં સુધી બાય.